पाटण शहर में रखड़ता ढोरोनो त्रास असह्य बनता शहरीजनों त्राहीमाम पुकारी उठ्या छे। एक बाजू शहर में ठेर ठेर जाहेर मार्गो पर रखड़ता ढोरोनो अडिंगो शहरीजनों माटे खतरारूप साबित थई रह्यु छे, तो बीजी बाजु पाटण नगरपालिकाना ढोर पकड़वानुं पांजरुं जर्जरित अने बिस्मार हालतमां पड्युं होय नगरजनों रखड़ता ढोरोना मामले राम भरोसे शहेरना जाहेर मार्गो परथी रस्तो ओळंगवानी फरज पड़ी रही छे। त्यारे लोकोनी सुखाकारी अने जानमालने नुकसान न पहोंचे ते माटे पण पालिका तंत्र स्वभंडोळमांथी बहालीनी शरते पांजरुं रिपेरिंग करावा पण तैयार न होय शहेरीजनों माटे रखड़ता ढोर खतरारूप साबित थई रह्या छे। त्यारे आ रखड़ता ढोरने पकड़वानुं पांजरुं ग्रांडमां તેમના સમારકામ માટે મુકાતા રખડતા ઢોર પકડવાનું પાંજરું વિલંબમાં પડ્યું છે, તો એક બાજુ પાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખ શહેરીજનોને હથેળીમાં ચાંદ બતાવી પાંચ કૂવાની જગ્યા માટે દરખાસ્ત કરી હોવાનું જણાવી રહ્યા છે, તો બીજી બાજુ પાટણ શહેરમાં આવેલ ઢોર ડબ્બાની નિભાવવાની પણ તેઓ પહોંચી વળતા નથી। રખડતા ઢોરોના ત્રાસમાંથી મુક્તિ અપાવી પાટણ શહેરમાં આવેલ ત્રણ જેટલા ઢોર ડબ્બાઓને પણ રિપેરિંગ કરાવી તેમાં ઢોર પૂરી તેનો યોગ્ય નિકાલ કરાવે તેવી પણ લોકમાંગ ઉઠવા પામી છે, પરંતુ પાલિકા તંત્ર હયાત ઢોર ડબ્બાના નિભાવની કરવા અસમર્થ બતાવી રહ્યા છે। આ રખડતા ઢોર બાબતે સાંડેસરા પાર્ટીના પૂર્વ પ્રમુખ જયેશ પટેલે પણ હાઈકોર્ટની સૂચનાનું પાલન કરી રખડતા ઢોરોની યોગ્ય કાર્યવાહી કરવા અપીલ કરી હતી। દીપક પટેલે પણ પાલિકાની શહેરીજનોની રખડતા ઢોરના ત્રાસમાંથી મુક્તિ અપાવવા ઢોર ડબ્બો કાર્યરત કરી રખડતા ઢોરોને પકડી યોગ્ય કાર્યવાહી કરવા અપીલ કરી હતી। પાટણ શહેરની અંદર છેલ્લા બે વર્ષથી રખડતા ઢોરોની સમસ્યાએ માજા મૂકી છે। ઢોર ડબ્બા અત્યારે આપ જોઈ શકો છો પાટણ શહેરની અંદર બદથી બદતર હાલતમાં છે। એવા સમયે જ્યારે હાઈકોર્ટ પણ ટકોર કરી ચૂકી છે, કેટલાય નિર્દોષોના જીવ ગયા છે। કાલે સુદામા ચોકડી આગળ કોઈક બાઈકવાળાને પછાડ્યા છે, ભાઈએ કહ્યું કે મારે કોઈ ફરિયાદ નથી કરી એટલે પેપરમાં નથી આવ્યું, પણ એવા સમયે નગરપાલિકા સંપૂર્ણ બેજવાબદારી ભર્યું વર્તન કરી રહી છે। એક એમનું પાંજરું રિપેર કરાવવાની વાતને પણ લગભગ 17મી તારીખે સાંડેસર પાર્ટીના ખેડૂતોએ આવેદનપત્ર આપ્યું હતું ત્યારે બહાલીથી પાંજરું રિપેર કરાવવાની વાત કરી હતી। આજે એ વાતને પણ 25 દિવસ થઈ ગયા, મામૂલી પાંજરું પણ એ લોકો રિપેર કરાવતા નથી અને માત્ર બાઈ બાઈ ચારણીની જેમ મીઠી મીઠી વાતો કરી અને લોકોને ગેરમાર્ગે દોરતા એવું તો દેખાઈ રહ્યું છે। એનું કારણ કે હમણાં પ્રમુખશ્રી અને ઉપપ્રમુખશ્રીએ કહ્યું હતું કે અમે પાંચ કૂવાની દરખાસ્ત કરી છે, ના કરી છે, આપ પણ જાણી શકો છો આવી બધી દરખાસ્તને મંજૂરીના બધું થેતે થેતે તો 4-5 વર્ષના બીજા વાણા વહી જાય, એટલે ખાલી માથેથી ગભે કરવાની વાત છે। આજે પાટણ શહેરની અંદર રખડતા ઢોરોએ જે માજા મૂકી છે, નાના બાળકો વડીલોને તો નીકળવું દુર્લભ થઈ ગયું છે, સીમના ખેડૂતો અત્યારે ત્રાહીમામ પોકારી ચૂક્યા છે, પણ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને વર્તમાન શાસકો પોતાની જવાબદારીથી સંપૂર્ણ જાણે છટકવાની એકબીજાને ખો આપી રહ્યા હોય એવું હવે તો સ્પષ્ટ। પાટણ શહેરમાં રખડતા ઢોરની સમસ્યા દિન પ્રતિદિન વધી રહી છે, પરંતુ આ પાટણ શહેરમાં એટલી વિકરાળ સ્વરૂપે રખડતા ઢોરની સમસ્યા વધી છે જેના કારણે પાટણ શહેરમાં 5 લોકોના મૃત્યુ થયા છે અને ઘણા લોકોને ઇન્જરી પહોંચી છે। તેમ છતાં આ પાટણ નગરપાલિકાનું અંધેર તંત્ર છેલ્લા 6 મહિનાથી જે રખડતા ઢોરને પાંજરે પૂરવાનું પાંજરું આવે એ પણ રિપેર કરાવવાની ક્ષમતા ધરાવતું નહીં, અને અત્યારે હાલ તમે જોઈ શકો છો કે છેલ્લા 6 મહિનાથી નગરપાલિકાની અંદર આ પાંજરું ભંગાર હાલતમાં પડ્યું હોય તેવી પરિસ્થિતિ નિર્માણ પામી છે। ખરેખર હાઈકોર્ટ દ્વારા પણ સૂચનો કરવામાં આવ્યા છે કે રખડતા ઢોર બાબતે તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવી જોઈએ, તેમ છતાં આ પાટણ નગરપાલિકા તંત્ર છેલ્લા 6 મહિનાથી જો એક ઢોર પકડવાનું પાંજરું પણ રિપેર કરાવી શકતી નથી તો આમ પ્રજાની સુખાકારી માટે બીજા તો શું કામ કરી શકે એક મોટો પ્રશ્ન છે। પણ ખરેખર નગરપાલિકા તંત્રએ પોતાની નિંદ્રામાંથી જાગી અને જે પાટણ શહેરની રખડતા ઢોરની સમસ્યા જે અતિ વિકરાળ બની છે તેમાંથી શહેરીજનોને મુક્ત કરાવવા માટે અથવા તો એમના થતા આર્થિક નુકસાનમાંથી બહાર કાઢવા માટે આ પાંજરાનું તાત્કાલિક રિપેરિંગ કરાવી અને હાઈકોર્ટના સૂચન પ્રમાણે તાત્કાલિક રખડતા ઢોરની સમસ્યામાંથી પાટણના લોકોને મુક્તિ મળે તે દિશામાં કાર્યવાહી કરવી જોઈએ, અને તંત્રએ તાત્કાલિક ધોરણે પાંજરું રિપેર કરાવી અને આ બજારમાંથી રખડતા ઢોરો પકડી અને યોગ્ય નિકાલ કરવો જોઈએ। ખાલી પ્રમુખ અને ઉપપ્રમુખ કે ભાઈ અમે રખડતા ઢોર માટે 5 કુવાએ જગ્યાનું આ બધી વાતો કરી લોકોને ગુમરાહ કર્યા કરતાં પહેલાં તો તમે પાંજરું રિપેર કરાવો અને રિપેર કરાવી અને બજારમાંથી રખડતા ઢોરોને પકડવાની કાર્યવાહી ચાલુ કરો એવી પ્રજાની પાટણની પ્રજાની માંગ છે।